नए वीडियोस देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। केम छो विद्यार्थी मित्रों, मजा माने? आज आपणे धोरण 7 विषय हिंदी तृतीय सत्र में पाठ नंबर 6 भणीशुं। જે પાઠ નંબર 6 છે, માલવજી ફૌજદાર। પ્રસ્તુત એકાંકી મેં એક છોટે બાલક માલવજી ફૌજદાર કી નિર્ભયતા, પ્રતિજ્ઞા પાલન, કર્તવ્ય ભાવના ઓર માતૃપ્રેમ પ્રસ્તુત કિયા ગયા હૈ। સાથ મેં મરાઠા સામ્રાજ્ય કે માલિક મહારાજા छत्रपति शिवाजी की उदारता और राष्ट्र प्रेम को उजागर किया गया है। शिवाजी महाराज के सेना नायक तानाजी एक स्वामी भक्ति को भी प्रस्तुत किया गया है। आ कहानी में शिवाजी की बात करी छे। शिवाजी छत्रपति जी अही एक नाना बाड़क छे, मालवजी फौजदार। एनो जे निर्भयता, जे डर वगर होय, એને નિર્ભયતા, ડર કશા જ પ્રકારનો ડર ન હોય, તે પ્રતિજ્ઞા પાલન, એને જે વચન આપ્યું હતું તે વચનનું પાલન કરવું, તે અને માતૃત્વ પ્રેમ, જે માતા પ્રત્યેનો પ્રેમ છે એના વિશે આ કહા વાર્તામાં એનો ઉલ્લેખ કર્યો છે। અહીં આમાં પાત્ર છે શિવાજી, માલવજી, તાનાજી, દરબાન। આમાં ચાર પાત્ર છે। શિવાજી મહારાજનું છે, એટલે કે શિવાજી, માલવજી, તાનાજી અને દરબાન એમના પાત્રનો અહીંયા ઉલ્લેખ કરેલો છે। પહેલા દ્રશ્ય, એટલે કે પહેલું દ્રશ્ય છે, પહેલું દ્રશ્ય છે એના વિશે વાત કરી છે। અહીં સ્થાન, શિવાજી કા શયન કક્ષ। સ્થાન એટલે જગ્યા, સ્થળ, કે શિવાજીનો શયન કક્ષ છે એની વાત કરેલી છે। શયનકક્ષ એટલે આપણે તેના કહીએ છીએ બેડરૂમ, જે કહીએ છીએ તે સુવાનો રૂમ। એક સુસજ્જિત કમરે મેં શિવાજી એક પલંગ પર સો રહે હૈ, કે એક સુસજ્જિત ખંડમાં, કમરે એટલે ખંડ, રૂમમાં શિવાજી એક પલંગ પર સૂઈ રહ્યા છે। સામને ભવાની કા ચિત્ર લટક રહા હૈ, કે સામેની જે દિવાલ છે એ દિવાલ ઉપર ભવાની માતાનું ચિત્ર લટકી રહેલું છે, એટલે કે લગાવેલું છે। પાસે કિશોર આયુકા માલવજી હાથ મે નંગી તલવાર લીએ હુએ શિવાજી કી હત્યા કરને કે લીએ તત્પર હૈ, કે પાસે જ કિશોર આયુ, આયુ એટલે વર્ષ, નાની વયનો, કિશોર વયનો, નાની એટલે કે નાની વયનો માલવજી છે, એના હાથમાં ઉઘાડી તલવાર લઈને શિવાજીની હત્યા કરવા માટે તત્પર છે। તત્પર એટલે તૈયાર। અહીં એક સુસજ્જિત ખંડમાં શિવાજી એક પલંગમાં સૂઈ રહ્યા છે, સામે ભવાની માતાનું ચિત્ર લટકી રહ્યું છે, પાસે જ કિશોર વયનો માલવજી હાથમાં ઉઘાડી તલવાર લઈને શિવાજીની હત્યા કરવા માટે તત્પર છે। શિવાજી એક ભયાનક સ્વપ્ન દેખ કર અચાનક આંખે મલતે ઉઠ બેઠતે હૈ, ત્યારે કે શિવાજીને એક ભયંકર સ્વપ્ન જોઈને અચાનક આંખો ચોડતા ચોડતા જાગી જાય છે, એટલે મસરતા મસરતા, પોતાની આંખો મસરતા મસરતા તે જાગી જાય છે। માલવજી ઉન પર વાર કરતા હૈ, પીછે સે તાનાજી આકર ઉસકા હાથ પકડ લેતે હૈ, શિવાજી પ્રેમ ભરી દ્રષ્ટિ સે તાનાજી કી ઓર દેખતે હૈ। માલવજી કે એમના ઉપર જ્યારે વાર કરે છે ત્યારે પાછળથી તાનાજી આવીને તેનો હાથ પકડી લે છે। જે બાળક, જે કિશોરો આયુનો જે બાળક હતો તે શિવાજી ઉપર જ્યારે હુમલો કરતો હતો ત્યારે પાછળથી તાનાજી આવીને
તે બાળકનો હાથ પકડી લે છે. શિવાજી પ્રેમ ભરી દ્રષ્ટિથી તાનાજી તરફ જુએ છે, કે તાનાજી તરફ એને પ્રેમ ભરી દ્રષ્ટિથી તેમની સામે જોઈ રહ્યા છે. જે ચિત્રમાં તમે મિત્રો દેખાતું હશે, અહીં ચિત્ર શિવાજી આશ્ચર્ય કરતે હુએ તુમ કોણ હો વત્સ. ત્યારે શિવાજી કહે છે આશ્ચર્ય કરતે હુએ, એટલે કે નવાઈ પામતા કહે છે તું કોણ છે બાળક. વત્સ એટલે કે બાળક. બાલક વીરતાપૂર્વક મેરા નામ માલવજી હે. મે બાળક વીરતાથી કહે છે, જરા પણ ડર્યા વગર તેનો જવાબ આપે છે કે મારું નામ માલવજી છે. શિવાજી ગંભીર સ્વર મે માલવજી જાનતે હે ઇસ અપરાધ કે લીએ તુમે ક્યા દંડ ભોગના પડેગા, ક્યા દંડ ભોગના હોગા. શિવાજી એવું કહે છે ગંભીર સ્વરમાં, ગંભીરતાથી કહે છે કે માલવજી ખબર છે કે તે આવડો મોટો અપરાધ કર્યો છે, તો આ અપરાધ માટે તારે સી સજા ભોગવવી પડશે. દંડ એટલે સજા, કે તે આ એક અપરાધ કર્યો છે એના માટે તારે એક સજા ભોગવવી પડશે. માલવજી નિર્ભયતાપૂર્વક મૃત્યુ. હવે માલવજી કહે છે નિર્ભયતાપૂર્વક નિડરતાશે ડર વગર તે કહે છે મૃત્યુ, એમ મને મૃત્યુને સજા મળશે. શિવાજી મૃત્યુદંડ પાને સે પહેલે તુમકો મુજે એક બાત બતાની હોગી. શિવાજી કહે છે કે તને મૃત્યુદંડ મળે એના પહેલા કે તારે મને એક વાત કહેવી પડશે, તારે મને એક વાત જણાવવી પડશે. માલવજી વહ ક્યાં, વહ ક્યાં એટલે કે તે શું. શિવાજી તુમ્હારી બાતો ઓર ચાલ ઢાલ સે જાન પડતા હૈ કે તુમ વીર પુત્ર હો, સત્યવાદી હો, ઇસસે મુજે આશા હૈ કે તુમ ઝૂઠ નહીં બોલોગે. હવે શિવાજી કહે છે, માલવજીને કહે છે કે તારે વાતો અને તારો જે રીત ભાત છે, જે રહેવાની સ્ટાઇલ છે, એ પરથી કે મને એવું જણાય છે કે તું કોઈ મામૂલી માણસ નથી, તું વીર પુત્ર લાગે છે, તું સત્યવાદી છે, એથી મને આશા છે કે તું ખોટું નહીં બોલે. સારા માણસો હંમેશા પોતાની ચાલ ઢાલ પરથી ઓળખાઈ આવતા હોય છે, તેવી જ રીતે અહીં શિવાજી માલવજીને એની ચાલ ઢાલ પરથી ઓળખીને કહે છે કે તું કોઈ સાદો માણસ તો નથી, પરંતુ તું વીર પુત્ર જણાય છે, સત્યવાદી જણાય છે, એટલા માટે તું ખોટું બોલીશ નહીં, એવું શિવાજી છે એ માલવજીને કહે છે. માલવજી જો બાત સત્ય હે ઉસે મે અવશ્ય બતા દુંગા, ઇસમે છિપાને કી ક્યા બાત હે. માલવજી એવું કહે છે કે જે વાત સત્ય છે, એટલે કે જે વાત સાચી છે, એ હું અવશ્ય કહી દઈશ, એમાં છુપાવવાની શું જરૂર છે. કે જે વાત હશે સચી, જે સાચી હકીકત હશે, જે કહેવા જેવું હશે, એ હું તમને કહી દઈશ, એમાં કશું છુપાવવા જેવી વાત નથી. શિવાજી યુવક મુજે માર કર ક્યાં મરાઠા સામ્રાજ્ય કે માલિક બનના ચાહતી થી. શિવાજી કહે છે માલવજીને, યુવક કે તું મને મારીને મરાઠા સામ્રાજ્યનો માલિક બનવા ઈચ્છતો હતો, એમ કે તું મને મારી નાખીશ અને જે મારું સામ્રાજ્ય છે મરાઠા સામ્રાજ્ય એનો મોટો માલિક એટલે કે રાજા તું બની જઈશ, રાજા બનવા ઈચ્છે છે. માલવજીને કહા નહીં. માલવજી ના પાડે છે કે ના. શિવાજી ક્યાં મેને તુમે કોઈ હાનિ પહોંચાને કી ચેષ્ટા કી થી, ક્યાં મેને કભી રાષ્ટ્ર કી પ્રતિષ્ઠા પ્રતિષ્ઠા પર ધબ્બા લગાયા હૈ. શિવાજી અહીં કહે છે કે શું મેં તને કશું નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કર્યો હતો, શું મેં કદી રાષ્ટ્રની પ્રતિષ્ઠા પર કંઈ કલંક લગાડ્યું છે, કે મેં શું ખરાબ કર્યું છે, મેં તારા ઉપર કશું કોઈ નુકસાન કરવાનો પ્રયત્ન કર્યો હોય, કે રાષ્ટ્ર એટલે કે દેશ ઉપર કંઈક કલંક લગાવ્યો હોય, કે ખરાબ કાર્ય કર્યું હોય દેશ માટે, એને પૂછે છે શિવાજી છે એ માલવજીને પૂછે છે. માલવજી મહારાજ
यहाँ सब कुछ नहीं है। हवे માલવજી એવો જવાબ આપે છે કે મહારાજ એવું કશું નથી। શિવાજી ફિર તુમ્હારે મન મેં ક્યાં બાત થી? શિવાજી એવું કહે છે કે તો પછી તારા મનમાં શી વાત હતી? માલવજી યદિ આપ પૂછતે હી હૈ તો સુનિએ, કે જો તમે આપ પૂછો છો તો સાંભળો। મેરે પિતા આપકી સેના મે સિપાહી થે, કે મારા પિતા હતા એ તમારી સેનામાં સૈનિક તરીકે હતા। ઉન્હોને દેશ કી રક્ષા કે લિયે અપને પ્રાણ ન્યોછાવર કર દિયે, કે તેમને દેશના રક્ષણ માટે પોતાના પ્રાણ છે એ અર્પણ કરી દીધા હતા। આજ ઉનકો મરે હુએ 2 વર્ષ હો ગયે, કે આજે તેમને મરી ગયા 2 વર્ષ થઈ ગયા છે। इस समय घर में मैं और मेरी माता केवल 2 प्राणी है, के पिताना गया पछी घर में आ समय घर में हूँ अने मारी माता एम करीने 2 प्राणियों घर में छे। प्राणी एटले मनुष्य पण एक प्राणी छे, एटले के 2 માણસો घर में छे। आज 3 महीनों से हम दोनों को पेट भर अन्न नहीं मिलता, दुभर हो गया है, કે આજે 3 મહિનાથી અમને બંનેને પેટ ભર અન્ન મળવું મુશ્કેલ થઈ ગયું છે। અમે ભૂખ્યા રહીએ છીએ, અમને પેટ ભરીને પણ કંઈ ખજમવા મળતું નથી। ઇસ સંસાર મેં મનુષ્ય સબ કુછ સહન કર લેતા હૈ, કે આ સંસારમાં મનુષ્ય બધું જ સહન કરી શકે છે, પરંતુ પેટ કી ભૂખ સહન નહીં કર સકતા। કે દુનિયામાં માણસને ગમે તેટલું દુઃખ પડે પણ સહન કરી શકે છે, પણ જે એક ભૂખ છે પેટની તે સહન કરી શકતો નથી। મે ઇસી વિચાર મે બેઠા થા કે એક સૈનિક ને આકર મુજે કહા કે યદિ તુમ શિવાજી કા વધ કર લો તો મે તુમ્હે ધન દુંગા। કે હું આ વિચારમાં બેઠો હતો ત્યાં એક સૈનિકે આવીને મને કહ્યું કે જો તું શિવાજીનો વધ કરી દઈશ, એટલે કે તું મારી નાખીશ, તો હું તને ધન આપીશ। મહારાજ ઇસી લાલચ મેં પડકર મેં આપકી હત્યા કરને કે લિયે યહાં આયા થા। કે મહારાજ કે આ લાલચમાં હું આવી ગયો હતો, ધનને લાલચમાં આવીને હું તમારી હત્યા કરવા માટે અહીં આવ્યો હતો। કિંતુ અચાનક ઉસી સમય આપકી આંખે ખુલ ગઈ, કે પરંતુ અચાનક એ જ વખતે આપની આંખો ખુલી ગઈ। એ પેરેગ્રાફ હું ફરીથી એનો ગુજરાતી કરી દઉં છું મિત્રો, કે માલવજી એવું કહે છે કે જો તમે મને પૂછો છો તો સાંભળો, કે મારા પિતા તમારા સેનામાં સૈનિક હતા, તેમણે દેશના રક્ષણ માટે પોતાના પ્રાણ અર્પણ કરી દીધા હતા। આજે તેમણે મરી ગયે 2 વર્ષ થઈ ગયા હતા। આજ આ સમય ઘરમાં હું અને મારી માતા કેવળ 2 જ માણસ રહીએ છીએ, પણ આજે કે 3 મહિનાથી અમને બંનેને પેટ ભરીને અન્ન મળવું મુશ્કેલ થઈ ગયું છે। આ સંસારમાં માણસ બધું સહન કરી લે છે, પરંતુ પેટની ભૂખ સહન કરી શકતો નથી। હું આવા વિચારમાં બેઠો હતો કે એક સૈનિકે આવીને મને કહ્યું, જો તું શિવાજીનો વધ કરી દઈશ તો હું તને ધન આપીશ। મહારાજ આ લાલચમાં પડીને હું આપની હત્યા કરવા માટે અહીં આવ્યો હતો, પરંતુ અચાનક એ જ વખતે આપની આંખો ખુલી ગઈ। શિવાજી કહે છે, જબ તુમ્હે ઇતના કષ્ટ થા તબ તુમ મેરે પાસ ક્યો નહીં આય। શિવાજી એવું કહે છે કે જ્યારે તને આટલું દુઃખ હતું ત્યારે તું મારી પાસે કેમ ના આવ્યો? માલવજી, મહારાજ મેરે આને કી ક્યાં આવશ્યકતા થી? જીસ વીર સૈનિક ને દેશ કી રક્ષા કે લિયે અપને પ્રાણ ગવા દિયે, ઉસકે પરિવાર કે પાલન પોષણ કી ચિંતા કરના તો આપકા હે કર્તવ્ય થા। હવે જ્યારે શિવાજી કહે છે કે તને આટલું બધું દુઃખ હતું
તો તું મારી પાસે કેમ ના આવ્યો? ત્યારે માલવજી સરસ જવાબ આપે છે. માલવજી કહે છે, મહારાજ, મારા આવવાની શી જરૂર હતી? એમ કે મારે અહીં આવવાની શી જરૂર હતી? જે વીર સૈનિકે દેશના રક્ષણ માટે પોતાના પ્રાણ ત્યજી દીધા, તેના પરિવારના પાલન પોષણની ચિંતા કરવી એ આપનું જ કર્તવ્ય હતું. બાલક કી નિડરતા કો મન હી મન સહારતે હુએ દિખાવટી રોષ રે, કે બાળકની નિડરતાની મનની પ્રશંસા કરતા કરતા બનાવટી ગુસ્સાથી કહે છે. ગુસ્સો નથી આવતો, છતાં ખાલી એક ગુસ્સાનો નાટક કરે છે અહીં શિવાજી. તાનાજી, ઇસ બાલક કો લે જાકર જેલખાને મે બંધ કર દો, કલ ઉસે મૃત્યુદંડ દિયા જાયગા. શિવાજી ગુસ્સે થઈને કહે છે, ગુસ્સે એટલે એક નાટક કરતા હોય છે, બનાવટી ગુસ્સો હોય છે એમનો, કે તાનાજી આ બાળકને લઈ જઈને કેદખાનામાં એને બંધ કરી દો, કેદખાનું એટલે કે જે જેલ કહેવાય છે તેમાં. કાલે તેને મૃત્યુદંડ આપવામાં આવશે, કે કાલે મૃત્યુદંડ જે ફાંસીની સજા કહીએ છીએ તે સજા એને આપવામાં આવશે. માલવજી, મૃત્યુદંડ પાને સે પહેલે એક બાદ કી ભીખ માંગતા હું. માલવજી એવું કહે છે કે મૃત્યુદંડ પામતા પહેલા હું એક વાતની ભિક્ષા માંગુ છું તમારી પાસે, હું તમારી પાસે એક વાતની ભિક્ષા માંગુ છું. શિવાજી કહે છે, વહ ક્યાં, એટલે કે તે શું? માલવજી, મરને સે પહેલે મેં અપની પૂજનીય માતા કે એક બાર દર્શન કરના ચાહતા હું. માલવજી એવું કહે છે કે મરતા પહેલા હું મારી પૂજનીય માતા છે એના એકવાર દર્શન કરવા ઈચ્છું છું. શિવાજી, યદિ તુમ અપને માતા કે દર્શન કરકે ન લોટે તો. શિવાજી મહારાજ એવું કહે છે કે જો તું તારી માતાના દર્શન કરીને પાછો ન ફરે તો, તું પાછો નહીં આવે તો. માલવજી, મેં વીર પુત્ર હું, જૂઠ બોલકર મૃત્યુ સે બચના નહીં ચાહતા, પ્રતિજ્ઞા કરતા હું કે મેં માતા કે દર્શન કરકે અવશ્ય જલ્દી લોટ આવુંગા. માલવજી એવું કહે છે કે હું વીર પુત્ર છું, ખોટું બોલીને મૃત્યુથી બચવા ઈચ્છતો નથી, હું પ્રતિજ્ઞા કરું છું કે એટલે કે વચન કરું છું, આપું છું તમને કે હું માતાના દર્શન કરીને અવશ્ય જલ્દીથી પાછો આવીશ. શિવાજી, બાલક કે વીરતા કી મન હે મન સહારના કરતે હુએ, અચ્છા જાઓ યહી દેખના હૈ માલવજી કા પ્રસ્થાન. શિવાજી એવું કહે છે કે બાલકની જે વીરતાની જે મનમાં પ્રશંસા કરતા હતા કે ભલે જા, એ જ જોવું છે માલવજીનું પ્રસ્થાન, કે મારે એ જ જોવું છે કે તું પાછો આવે છે કે નથી આવતો. શિવાજી, ઓહ, ઇસ બાલક મે વીરતા ફૂટ ફૂટ કર ભરી હૈ, સાથ હી યહ અપની માતા કા ભક્ત ભી હૈ, એસે હી બાલક અપને માતા પિતા કી લાજ રખતે હૈ, તાનાજી તુમ્હારી ક્યાં રાય હૈ? શિવાજી કહે છે, અરે આ બાળકમાં વીરતા ઠાંસી ઠાંસીને ભરેલી છે, કે સાથે જ તે પોતાની માતાનો ભક્ત પણ છે. આવા જ બાળકો પોતાના માતા પિતાની લાજ રાખે છે. તાનાજી, કે તમારો શું મત છે, કે આ બાળક વિશે તમારો શું રાય છે, શું મત છે? તાનાજી કહે છે, મહારાજ, આપ ક્યાં કહેતે હૈ, મેં તો ઉસકી વીરતા ઓર સાહસ પર મુગ્ધ હું. તાનાજી એવું કહે છે કે મહારાજ, તમે શું કહો છો, હું તો આની વીરતા અને સાહસ ઉપર ખૂબ જ મુગ્ધ છું, એટલે કે ખુશ છું. શિવાજી, તાનાજી જાણતે હો મેં ઇસ બાલક કે સાથ ક્યાં વ્યવહાર કરુંગા. હવે શિવાજી કહે છે તાનાજીને કે તમે જાણો છો કે હું આ બાળક સાથે શું વ્યવહાર કરીશ? તાનાજી, નહીં મહારાજ, એટલે કહે છે તાનાજી કે ના મહારાજ. શિવાજી, મેં ઉસકી પરીક્ષા લેને કે પશ્ચાત ઉસે મૃત્યુદંડ સે મુક્ત કરકે અપની સેના મેં ભરતી કરુંગા.
मेरा विश्वास है कि मातृभूमि की सेवा में यह बालक कोई कसर नहीं रखेगा। के हूँ आने परीक्षा लीधा पछी अने मृत्युदंड माथी मुक्त करी अपनी सेना में भर्ती करीस। मारो विश्वास छे के मातृभूमि नी सेवा में आ बालक जराय पण कसर नहीं राखे। मानी आटली सेवा करतो होय ए मातृभूमि नी सेवा करवानो छे एवो शिवाजी ने विश्वास छे। तानाजी, घातक के साथ इतनी दया, धन्य है। वे तानाजी कहे छे कि घातक जे आपनो जे खराब करवा आव्यो होय ते घातक कहेवाय, के एना पर आटली बधी दया, के धन्य छे तमने। शिवाजी, तानाजी, मारने वाला से बचाने वाले में अधिक शक्ति होती है। आज तुमने हमारी जान बचाई, इसलिए मैं तुम्हारा आभारी रहूंगा। शिवाजी छे तानाजी ने कहे छे कि तानाजी, मारनार करता बचावनारमां वधारे शक्ति होय छे। आजे ते अमारो जीव बचाव्यो छे एटले हूँ तारो आभारी रहीश। तानाजी, महाराज आप यह क्या कहते हैं, मैं तो आपका दास हूँ। स्वामी की रक्षा करना दास का कर्तव्य है, इसमें आभारी होने की क्या बात है। तानाजी कहे छे कि महाराज तमे आ शू कहो छो, हूँ तो आपनो सेवक छू, दास छू એટલે કે સેવક છું। સ્વામીનું રક્ષણ કરવું એક સેવકનું કર્તવ્ય છે, એમાં આભારી થવાની સે વાત છે। શિવાજી, તાનાજી તુમ ધન્ય હો, તુમ્હારે હી જૈસે સેના નાયકો પર ભારત માતા ગર્વ કરતી હૈ। અચ્છા, થોડી દેર વિશ્રામ કરો। હવે શિવાજીઓ કહે છે કે તાનાજી તમે ધન્ય છો, તમે મહાન છો કે તમારા જેવા સેનાપતિઓ પર ભારત માતા ગર્વ કરે છે। ભલે થોડી વાર આરામ કરો, વિશ્રામ કરો, વિશ્રામનો ગુજરાતી અર્થ થાય આરામ કરો। તાનાજી પ્રણામ કરતા હૈ, જો આજ્ઞા મહારાજ, પ્રસ્થાન। તાનાજી પ્રણામ કરે છે મહારાજને કે જેવી આજ્ઞા મહારાજ, એમ કરીને ત્યાં પ્રસ્થાન કરે છે। दूसरा दृश्य स्थान, शिवाजी के दुर्ग का कमरा, दोपहर का समय। के आपणे आगळ पहलू दृश्य भण्या, अहीं बीजू दृश्य छे। स्थळ छे शिवाजीना किल्लानो जे ओरडो छे ते छे दोपहर का समय एटले के बपोरनो समय छे। शिवाजी, तानाजी के ओर मुँह फेर कर, के तानाजी तरफ मुँह फेरीने कहे छे, तानाजी न जाने क्यों मेरे हृदय में उस बालक के प्रति अगाध प्रेम उमड़ रहा है। जब से वह मेरे सामने से गया है, तब से मैं उसी के बारे में सोच रहा हूँ। अभी शिवाजी कहे छे, तानाजी तरफ मौ फेवरी ने शिवाजी कहे छे कि तानाजी, कौन जाने केम मारा हृदय में ए बालक प्रति અગાત પ્રેમ સ્નેહ ઉભરાઈ રહ્યો છે, વધારે પ્રેમ ઉભરાઈ રહ્યો છે। જ્યારથી તે મારી સામે થી ગયો છે, ત્યારથી હું તેના વિશે વિચાર કરી રહ્યો છું। એના ઘડી ઘડી કે વારંવાર એના વિચારો મારી સામે આવી રહ્યા છે। તાનાજી, મહારાજ યહાં ઉસકી વીરતા ઓર સાહસ કા ફલ હૈ। કે મહારાજ, એની વીરતા અને એનો સાહસનું પરિણામ છે। શિવાજી, તુમ સચ કહેતે હો, મેં ઉસકી વીરતા પર રુગ્ધ હું। ઇતની છોટી અવસ્થા ઓર ઇતના સાહસ, જીસ શિવાજી કે નામ સે મુગલ સેના કાંપતી હૈ, ઉસકે સામને એક બાલક કા ઇતના સાહસ। શિવાજી કહે છે કે તું સાચું કહે છે કે હું તેની વીરતા પર મુગ્ધ છું। આટલી નાની ઉંમર અને આટલો મોટો સાહસ, જે શિવાજીના નામથી મોગલ સેના થથરે છે કે જે
શિવાજીના નામથી મોગલ સેના ડરે છે, તેની સામે એક બાળક આટલો સાહસ? તાનાજી, ઇસમે ભી ક્યાં કોઈ સંદેહ હે? તાનાજી કહે છે કે તેમાં પણ કોઈ શંકા છે? દરબાન પ્રવેશ કર, દરબાન પ્રવેશ કરે છે, દાખલ થાય છે. મહારાજ, એક બાલક આપસે મિલના ચાહતા હે. ત્યારે દરબાન આવે છે અને કહે છે કે મહારાજ, એક બાળક છે એ તમને મળવા માંગે છે. શિવાજી, ઉસે બોલા લાવો. શિવાજી એવું કહે છે કે તેને બોલાવી લાવો. દરબાન કે સાથ માલવજી કા પ્રવેશ? દરબાન ને સાથે સાથે માલવજી પણ અંદર પ્રવેશ કરે છે. માલવજી, મહારાજ આપકા અપરાધી મૃત્યુદંડ પાને કે લીએ પ્રસ્તુત હૈ. ત્યારે માલવજી કહે છે કે મહારાજ, તમારો અપરાધી મૃત્યુદંડ માટે અહીં હાજર છે. શિવાજી, વીર પુત્ર તુમ ઇતની જલ્દી કેસે આયે? શિવાજી કહે છે કે વીરપુત્ર, તું આટલો જલ્દી કેવી રીતે આવી ગયો અહીં? માલવજી, મહારાજ આપસે વિદા હોકર મેં ઘર પહોંચા. માતા બડી દેર સે મેરી પ્રતિજ્ઞા કર રહી થી, દેખતે હી ઉસને મુજે છાતી સે લગા લિયા. ઉસ સમય મેને સોચા કે મેં ઉસસે સારા ભેદ કહ દું, પરંતુ મેરી હિંમત ન પડી. અબ મેં આપકી સેવા મેં ઉપસ્થિત હું. આપ જો ચાહે કર સકતે હૈ, પરંતુ મને સે પહેલે મેં એક બાત ઓર માંગતા હું. હવે માલવજી કહે છે કે મહારાજ, તમારી વિદાય લઈને હું ઘરે પહોંચ્યો. માતા ખૂબ સમયથી મારી રાહ જોઈ રહી હતી, જોતાં જ તેણે મને છાતી સરસો ચાંપી દીધો. તે સમયે મેં વિચાર્યું કે હું તેને બધી વાત કહી દઉં, પરંતુ મારી હિંમત ન ચાલી. હવે હું આપની સેવામાં હાજર છું. આપ જે ઈચ્છતા હોય તે, તમે મારી સાથે જે કરવા ઈચ્છતા હોય તે કરી શકો છો, પરંતુ મરતા પહેલાં હું એક બીજી વાતની માંગણી કરવા માંગુ છું. શિવાજી, કહો, વહ કોન સી વાત હૈ? કે કહે, કઈ વાત છે, તું મને કઈ વાત કરવા માંગે છે? માલવજી, મેરી માં કી દેખરેખ કા સમસ્ત ભાર આપ અપને ઉપર લે લીજીએ. માલવજી કહે છે કે મારી માતાની સાર સંભાળ ની બધી જ જવાબદારી તમારે તમારી ઉપર લેવી પડશે. શિવાજી, વીર પુત્ર તુમ સચમુચ ક્ષત્રિય પુત્ર હો. શિવાજી વીરો કા આદર કરતા હૈ, ઉનકી હત્યા નહીં કરતા. અબ તક મેં તુમ્હારી પરીક્ષા લે રહા થા, વત્સ તુમ મેરી પરીક્ષા મેં સફલ હુઈએ. મેં તુમ્હારા અપરાધ ક્ષમા કરતા હું. શિવાજી કહે છે કે વીર પુત્ર, તું ખરેખર ક્ષત્રિય પુત્ર છે. શિવાજી વીરોનો આદર કરે છે, એ એમની હત્યા નથી કરતા. અત્યાર સુધી હું તારી પરીક્ષા લઈ રહ્યો હતો બાળક, તું મારી પરીક્ષામાં સફળ થયો છે, એટલે કે તું મારી પરીક્ષામાં પાસ થયો છે. હું તારો અપરાધ ક્ષમા કરું છું, એટલે કે માફ કરું છું. માલવજી, શિવાજી કે પેરો મેં ગીરકર આપ ધન્ય હે. હવે માલવજી છે શિવાજીના પગે લાગે છે અને કહે છે કે તમે ધન્ય છો. શિવાજી, માલવજી કો છાતી સે લગા કર, વીર પુત્ર જીસ પ્રકાર તુમ અપની માતા કે દુઃખ સે દુખી હોકર વ્યાકુલ હો રહે હો, ઉસી પ્રકાર મેં ભી દુખી હું. રાત દિન મેં ઇસી ચિંતા મેં રહેતા હું કે કિસ પ્રકાર ભારત માતા કા દુઃખ દૂર કરું. શિવાજી એવું કહે છે, માલવજીને સાથી સરખો ચાંપીને કહે છે કે વીર પુત્ર, જે રીતે તું તારી માતાના દુઃખથી દુઃખી થઈને વ્યાકુળ થઈ રહ્યો છે, તેવી રીતે હું પણ દુઃખી છું. રાત દિવસ હું એ જ ચિંતામાં રહું છું કે કેવી રીતે ભારત માતાના દુઃખ હું દૂર કરું. માલવજી,
महाराज, यह शरीर आपका है, आपने मुझे जीवन दान दिया है। मैं प्रतिज्ञा करता हूँ कि जब तक इस शरीर में जान है, मैं कभी मातृभूमि की सेवा से पीछे न हटूंगा। हवे मालवजी पण સામે પ્રતિજ્ઞા આપે છે, વચન આપે છે, કહે છે કે મહારાજ, આ શરીર તમારું છે, તમે મને જીવન દાન આપ્યું છે, હું પ્રતિજ્ઞા કરું છું, એટલે કે હું વચન આપું છું કે જ્યાં સુધી આ શરીરમાં પ્રાણ છે, હું કદીશ માતૃભૂમિની સેવામાં પાછો નહીં પડું। શિવાજી, વીર પુત્ર, મેં તુમસે અહીં આશા કરતા હું। હવે શિવાજી કહે છે, વીર પુત્ર, કે હું તારી પાસે આજ આશા રાખું છું કે તું દેશ માટે હંમેશા તત્પર રહીશ, સેવા માટે તું હંમેશા તત્પર રહીશ। અહીં આપણો આ પાઠ પૂરો થાય છે। અહીં નીચે શબ્દાર્થ છે, દરેક વિદ્યાર્થી મિત્રોએ શબ્દાર્થ અને મુહાવરે નોટમાં લખવાના રહેશે। શબ્દાર્થ છે તત્પર, તૈયાર, કષ્ટ, દુઃખ, કર્તવ્ય, ફર્જ, મૃગ્ધ, મોહિત, પર્યાપ્ત, કાફી, વત્સ, બાલક, દુબર, કઠિન, દાયિત્વ, જિમ્મેદારી, પ્રતિષ્ઠા, સન્માન, ચેષ્ટા, પ્રયત્ન, આઘાત, ગહરા, અપાર। મુહાવરે, પ્રાણ ન્યોછાવર કરના, જીવન સમર્પિત કરના, વધ કરના, હત્યા કરના, માર ડાલના, હિંમત ન પડના, વાત ન કર શકના, જીવન દાન દેના, જિંદા જાને દેના। અહીં અભ્યાસ છે। પ્રશ્ન એક, નિમ્નલિખિત પ્રશ્નો કે મૌખિક ઉત્તર દીજીએ। અહીં મૌખિક ઉત્તર છે, પણ દરેક વિદ્યાર્થી મિત્રો આના જવાબ છે દરેકે નોટબુકમાં લખવાના રહેશે। અભ્યાસ પ્રશ્ન એક ના મૌખિક ઉત્તર છે, પણ દરેક વિદ્યાર્થી મિત્રોએ નોટબુકમાં લખવાના છે। પ્રશ્ન બે, અંદાજ અપના અપના, અહીંયા જે વાક્ય છે આપેલું છે પ્રશ્ન, એનો જવાબ આપણે આપણા પોતાના અંદાજમાં દરેકે લખવાનો છે કે દેશ કે રક્ષા કે લીએ લડને વાલા સૈનિક યુદ્ધ મેં આહત હુઆ હૈ તો વહ અંતિમ સાંસે લે રહા હૈ, વહ ક્યાં સોચતા હોગા બતાઈએ। તો દેશ કે રક્ષા કે લીએ યુદ્ધ મેં ઘાયલ હોકર અંતિમ સાંસે લેતા હુઆ સૈનિક અપને આપકો ધન્ય માનતા હોગા કે ઉસકા જીવન દેશ કે લીએ કામ આયા, સાથ હી ઉસે અપને પરિવાર કા ભી ખ્યાલ આના આયા હોગા, વહ સોચતા હોગા કે ઉસકે શહીદ હો જાને કે બાદ પતા નહીં ઉસકે બુઢ્ઢે માતા પિતા પત્ની ઓર બચ્ચો કી ક્યાં દશા હોગી, સરકાર ઉડકી મદદ કરેંગી યા નહીં। એ જે તમારે પણ પોતપોતાના અંદાજમાં લખવાનું છે મિત્રો। પ્રશ્ન ત્રણ, નીચે દિયે ગયે શબ્દ એકાએ કે જીન જીન વાક્યો મેં પ્રયોગ હુઆ હૈ ઉન વાક્યો કો પઢીએ। અહીં છે દ્રષ્ટિ, તેનો પણ તમારે વાક્ય બનાવવાનું છે કે શિવાજી પ્રેમ ભરી દ્રષ્ટિ સે તાનાજી કી ઓર દેખતે હૈ। એવી રીતે જ તમારે આ 10 શબ્દો છે એના વાક્ય બનાવવાના રહેશે। પ્રશ્ન ચાર, ઇસ એકાકી કા નાટ્યકરણ કીજીએ, નો જવાબ તમારે લખવાનો રહેશે મિત્રો। સ્વાધ્યાય પ્રશ્ન એક, નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર લખીએ। આ ચાર પ્રશ્નો છે એ દરેક વિદ્યાર્થી મિત્રોએ પોતાની નોટબુકમાં લખવાના છે। પ્રશ્ન બે, નિમ્નલિખિત ઉક્તિ કોણ કિસે કહેતા હૈ લખીએ, કે આ વાક્ય કોણ બોલે છે અને કોને કહે છે તે દરેક વિદ્યાર્થી મિત્રોએ પોતાની નોટબુકમાં લખવાનું રહેશે। પ્રશ્ન ત્રણ, નિમ્નલિખિત પરિચ્છેદ કા માતૃભાષામાં અનુવાદ કીજીએ, અહીં જે પેરેગ્રાફ આપ્યો છે એનો અનુવાદ કરવાનું છે। માતૃભાષા એટલે કે આપણી માતૃભાષા કઈ છે, ગુજરાતી। તો અહીંયા હિન્દીમાં આપેલું છે, આપણે આનું ગુજરાતી ટ્રાન્સલેશન કરીને દરેક મિત્રોએ નોટમાં લખવાનું રહેશે। પ્રશ્ન ચાર, ઉદાહરણ કે આધારિત નીચે દિયે ગયે શબ્દો કો ઉચિત ક્રમ મેં રખકર અર્થપૂર્ણ વાક્ય બનાવીએ। અહીંયા ઉદાહરણ આપેલું છે, તમારે વાક્ય બધા આડા અવળા છે અને આપણે ક્રમશ ગોઠવીને વાક્ય બનાવવાનું છે।
અહીં આપણે એક જોઈશું, દેખતે, દ્રષ્ટિ, સે, પ્રેમ, શિવાજી, ઓર, ઉસકી, રહે, તો એનું આખું વાક્ય બનશે અહીંયા કે શિવાજી ઉસકી ઓર પ્રેમ દ્રષ્ટિ સે દેખતે રહે. એવી જ રીતે અહીંયા તમારે આ ચાર વાક્ય બનાવીને તમારે નોટબુકમાં લખવાના રહેશે. પ્રશ્ન પાંચ, નિમ્નલિખિત વાક્યો મેં સે વિશેષણ છાંટ કર ઉનકે ભેદ લિખીએ. આમાંના વિશેષણ બતાવવાના છે અને એનો ભેદ લખવાનો છે. ઉદાહરણ તરીકે એક સમજીશું આપણે, પરિશ્રમિક છાત્ર કભી અસફળ નહીં હોતે. તો પરિશ્રમી છે એ ગુણવાચક વિશેષણ છે. પરિશ્રમી તો ગુણવાચક વિશેષણ. શેમાં કયો ગુણ સમાયેલો છે? સંખ્યાવાચક હોય, અનિશ્ચિતવાચક હોય, સાર્વનામિક વિશેષણ છે, અનિશ્ચિત સંખ્યાવાચક વિશેષણ છે. તો એ તમારે વિશેષણના પ્રકાર શોધવાના છે અને પ્રકાર શોધીને સામે તેનો ગુણ લખવાનો રહેશે. તો એ દરેક વિદ્યાર્થી મિત્રોને જણાવવાનું કે અહીં આપણો પાઠ છનો ભાગ એક પૂર્ણ થાય છે અને ભાગ એકના હોમવર્કમાં દરેક મિત્રોએ હિન્દીની નોટમાં શબ્દાર્થ, મુહાવરે, અભ્યાસ અને સ્વાધ્યાય હિન્દીની નોટબુકમાં લખવાનું રહેશે. અહીં આપણો ભાગ એક પૂર્ણ થાય છે. આવજો મિત્રો.